भरूच जिल्લામાં સહકારી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસના આગેવાન અને વટારિયા સુગર ફેક્ટરીના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા વિરુદ્ધ પૂજાપતિની ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ સુગર ફેક્ટરીના સભાસદ પુષ્પેન્દ્રસિંહ શુણવાએ નોંધાવી છે। વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે વટારિયા સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ ઉર્ફે સુરજીત સિંહ માંગરોલા તથા અન્ય આરોપીઓએ ખેડૂતોના નાણાં અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા અને સુગર ફેક્ટરી સાથે આશરે 85 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર 2008-09 અને 2019-20 ના સમયગાળા દરમિયાન સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોલાએ ખાંડ તથા મોલાસીસનું વેચાણ પોતાની અંગત પેઢી મારફતે કર્યું અને સંસ્થા સાથે છેતરપિંડી કરવામાં આવી છે। સુગર ફેક્ટરીને ખાંડ કે મોલાસીસના જે ઓર્ડર મળે તેની પૂરેપૂરી રકમ એડવાન્સમાં જ લેવામાં આવે છે અથવા પૂરેપૂરી રકમ સંસ્થાના બેંક ખાતામાં આરટીજીએસ કરવાની હોય તે પણ પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા તથા તેમના મળતિયાઓએ આ રકમ તેમના અંગત બેંક ખાતાઓમાં જમા કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચેરમેન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે અને લોન આપવામાં પણ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાલ તો વાલિયા પોલીસ ફરિયાદ સંદર્ભમાં વધુ તપાસ કરી રહી છે। સંદીપ માંગરોલાએ આ સંદર્ભે ભરૂચ ખાતે બોલાવેલ પ્રેસ કોન્ફરન્સ બાદ પોલીસ આવી પહોંચી હતી અને તેઓને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, વાલિયા। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।